जामनगर में हिंदू सेना द्वारा राष्ट्रपिता महात्मा गांधी जी की हत्या करनार नथुराम गोडसे की प्रतिमा स्थापित करवामां आवी, जेनो कांग्रेस द्वारा विरोध करवानुं जाहिर करायानी बाद शहर कांग्रेस द्वारा प्रतिक्रियाओ आवी। कांग्रेस प्रमुख तथा कॉर्पोरेटरे पत्थरमारो करी आ प्रतिमा तोड़ी नाखी छे, साथे ज समग्र मामले पोलिस तंत्र पण सतर्क बन्यु छे। तो आ मामले कांग्रेसना नेताओ द्वारा पण प्रतिक्रियाओनो दौर शुरू थई गयो। भरतसिंह सोलंकी बाद कांग्रेसना प्रदेश अध्यक्ष अमित चावड़ाए आ मुद्दे निवेदन आपता कह्युं के गांधीना गुजरातमां गोडसेनी प्रतिमा मुकाय ते शरमजनक छे। गोडसेनी प्रतिमा मुकवा पाछळ भाजपनो छूपो एजेंडा छे। सांभळो अमित चावड़ाए शुं कह्युं। આજે ગાંધીના ગુજરાતમાં ગોડસેની વિચારધારાના સમર્થકો એવા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગાંધીના હત્યારા ગોડસેની પ્રતિમાઓ મુકાય એ આપણા સૌના માટે એક શરમજનક અને ચિંતાનો વિષય છે। જામનગરમાં આજ ભાજપના શાસકો જ્યાં કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે, જ્યાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે, જ્યાં રાજ્યની સરકાર ભાજપની છે, આર ભાજપની છે, એ ગુજરાતના જામનગરમાં ગોડસેની પ્રતિમા મુકાય અને ભાજપના શાસકો પોલીસ અને પ્રશાસન મૂક પ્રેક્ષક બનીને જોઈ રહે, હું સ્પષ્ટ માનું છું કે આ ગાંધીના ગુજરાતમાં ગાંધીના હત્યારા ગોડસેની પ્રતિમાઓ મૂકવાનો ભાજપનો જે છૂપો એજન્ડો છે એને અમલમાં મૂકવા માટે કેટલાક ભાજપના મળતિયાઓ પ્રયત્ન કરે છે। અમારે એવા તમામ લોકોને ચેતવણી આપી છે કે ભાજપના મળતિયા હોય કે ભાજપના કોઈ પણ કાર્યકરો હોય, આ ગાંધીના ગુજરાતમાં ગાંધીના હત્યારા ગોડસેની પ્રતિમા નહીં એના નામ લેવાનો પણ પ્રયત્ન કરશે તો એને સબક શીખવાડવાનું કામ કોંગ્રેસનો કાર્યકર કરશે। આણંદથી હેતાલી શાહનો અહેવાલ, ગુજરાત તક।